બાલ મિત્રો ચાલો ગુજરાતી વિષયમાં પાના નંબર 15 ઉપર આવીએ અને આજે આપણે સૌ મારું કુટુંબમાં જોડકણાની મોજ માણીએ તો ચાલો બધા સાંભળો ધ્યાનથી અને મારી પાછળ બોલવા માટે તૈયાર થઈ જાઓ દાદા મળ્યા સામા મમ્મીના ભાઈ તે મામા દાદા મળ્યા સામા મમ્મીના ભાઈ તે મામા એકવાર ફરી બોલશો દાદા મળ્યા સામા મમ્મીના ભાઈ તે મામા મામા લાવે ચિચગાડી મામા લાવે ચિચગાડી મમ્મી માટે લાવે સાડી મામા લાવે ચિચગાડી મમ્મી માટે લાવે સાડી સાડીના રંગ પાકા પપ્પાના ભાઈ તે કાકા સાડીના રંગ પાકા પપ્પાના ભાઈ તે કાકા ચાલો એકવાર તમે બોલો સાડીના રંગ પાકા પપ્પાના ભાઈ તે કાકા કાકા લાવ્યા કારેલા કાકા લાવ્યા કારેલા ફુવા ગયા કાસી ફુવા ગયા કાસી મમ્મીની બેન માસી મમ્મીની બેન માસી બાલમિત્રો મજા આવીને બધાને જોડકણા સાંભળવાની અને તમે બધાએ મારી સાથે ગાયા ને જોડકણા ચાલો ને ફરી એકવાર આપણે બધા સાથે મળીને જોડકણા ગાઈએ ચાલો તૈયાર છો ને બધા રેડી 1 2 3 સ્ટાર્ટ દાદા મળ્યા સામા મમ્મીના ભાઈ તે મામા મામા લાવે ચુગાડી મમ્મી માટે લાવે સાડી સાડીના રંગ પાકા પપ્પાના ભાઈ તે કાકા કાકા લાવ્યા કારેલા કાકી એ વઘારેલા કાકા લાવ્યા કારેલા કાકી એ વઘારેલા કાકી પડ્યા રોઈ પપ્પાની બેન તે ફોઈ કાકી પડ્યા રોઈ પપ્પાની બેન તે ફોઈ ફોઈ ફૂલડા લાવે છે ફુવાને વધાવે છે ફુવા ગયા કાસી મમ્મીની બેન માસી ફુવા ગયા કાસી મમ્મીની બેન માસી બાલ દોસ્તો કેવી મજા આવીને આ જોડકણા સાંભળવાની હવે તમારે પણ જોડકણા બોલવાના છે ધ્યાનથી આ વિડીયો સાંભળજો અને બધા જોડકણા મોડે કરી લેજો કેમ કે આ બધામાં આપણા સંબંધ આવે છે કયા કયા સંબંધો આવ્યા મામા આવ્યા કાકા આવ્યા કાકી આવી ફોઈ આવી ફુવા આવ્યા માસી આવી બાલ દોસ્તો કોને શું કહેવાય તે તમને સમજ પડી હું તમને ફરી એકવાર કહું છું જુઓ બાલ મિત્રો મમ્મીના ભાઈ તે મામા મમ્મીના ભાઈ તે મામા એટલે કે આપણી મમ્મીના ભાઈ હોય તેને શું કહેવાય મામા કહેવાય અને મામા તો આપણી માટે કેટલું બધું કાંઈ કાંઈ લાવતા હોય છે જેવી રીતે મમ્મીના ભાઈને મામા કહેવાય તેવી જ રીતે પપ્પાના ભાઈને કાકા કહેવાય છે મમ્મીના ભાઈ મામા પપ્પાના ભાઈ તે કાકા બાલમિત્રો કાકાની પત્નીને કહેવાય કાકી શું કહેવાય કાકી કાકાની પત્નીને કહેવાય કાકી અને પપ્પાની બેનને શું કહેવાય પપ્પાની બેનને કહેવાય ફોઈ પપ્પાની બેન તે ફોઈ ફોઈના હા તમે બધા જ સમજી ગયા ફોઈના પતિને કહેવાય ફુવા શું કહેવાય ફુવા ફોઈ ફુવા અને તમારી મમ્મીની બેન મમ્મીની બેન તે માસી મમ્મીની બેન માસી એટલે જ કે બાલ દોસ્તો પરિવાર એ જ આપણો સાચો આધાર છે અને આપણા કુટુંબના બધા જ સભ્યો સાથે આપણે બધાએ હળી મળીને રહેવું જોઈએ બાલ દોસ્તો મારું કુટુંબ જેની અંદર દાદા હોય દાદી હોય
મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ બહેન હોય, આ આપણું કુટુંબ છે. પરંતુ આપણા કુટુંબની અંદર આપણા સગા સંબંધીનો પણ સમાવેશ થાય છે. તો આપણા કુટુંબની અંદર આવે છે દાદા દાદી. દાદા એટલે પપ્પાના પપ્પા, પપ્પાના પપ્પા તે દાદા. પપ્પાની મમ્મીને કહેવાય દાદી, પપ્પાની બેનને કહેવાય ફોઈ, પપ્પાના ભાઈને કહેવાય કાકા. ચાલો હવે મમ્મીના સંબંધો જોઈએ. મમ્મીની મમ્મીને કહેવાય નાની, મમ્મીના પપ્પાને કહેવાય નાના, મમ્મીના ભાઈને કહેવાય મામા, અને મમ્મીની બેનને કહેવાય માસી. તો બાલ દોસ્તો, આજે આપણે આટલા સંબંધો જોયા જોડકણા દ્વારા, અને બીજા જોડકણા હું તમને બીજા વિડીયોમાં ગાઈને સંભળાવીશ. ત્યાં સુધી તમે આ સંબંધોના જોડકણાનો આનંદ માણો, અને કોને શું કહેવાય ને તે ખાસ ધ્યાનમાં રાખો. ચાલો ત્યારે બીજા જોડકણા લઈને ફરી મળીશ તમને બધાને નવા વિડીયોના માધ્યમથી. આવજો ત્યારે.